ચિત્રપાઠ એક મેળામાં બાળ દોસ્તો કેમ છો આજે તો આપણે સૌએ મેળામાં જવાનું છે મેળામાં બહુ મજા પડે નહીં જુઓ ચિત્ર મેળાનું જ ચિત્ર છે આ બરાબર જુઓ શું શું દેખાય છે કોઈને ચકડોળ દેખાશે કોઈને સાપ બતાવતો મદારી ને કોઈને દોરડે ચાલતી છોકરી દેખાશે અને પેલા ખૂણામાં મોતનો કૂવો અરે અરે બધું તો હું નહીં કહું જ તમે પણ મેળાને બરાબર જાણો છો તો ચાલો આગળ બાળદોસ્તો મેળે તો પહોંચી ગયા જાત જાતની અને ભાતભાતની દુકાનો દેખાય છે જાત જાતનો પહેરવેશ પહેરી લોકો મેળામાં દેખાય છે પણ પણ આપણે તો સૌથી પહેલાં ચકડોળમાં બેસીશું આહા કેવડું મોટું ચકડોળ અરે ઉપરથી જુઓ નીચે જાણે માણસોનું કીડિયારું ઉભરાયું ના હોય લ્યો ચકડોળના આપણા આંટા પૂરા હવે આગળ જઈએ બાળદોસ્તો આ બાજુ જુઓ મેળામાં લોકો કેવા કેવા કરતબ બતાવે છે અહીં દોરડા પર એક નટ હાથમાં લાકડી લઈને ચાલી રહ્યો છે બાળદોસ્તો એ નટ ચાલી કેવી રીતે શકે તેનો જવાબ તમારા વિજ્ઞાન શિક્ષક પાસેથી મેળવજો પણ યાદ રાખો નટ મહેનતું માણસ છે ને ચાલો ચાલો હજુ આગળ ઘણું જોવાનું છે બાળદોસ્તો જેમ નટ સાહસથી ચાલે છે તેમાં મોતનો કૂવો જુઓ અહીં મોતના કૂવામાં બે મોટરસાયકલ અને એક કાર એક સાથે નીચેથી ઉપર અને ઉપરથી નીચે સુધી ગોળ ગોળ ફરે છે આ લોકો પણ અદભુત સાહસ બતાવે છે આ કરતબ પણ વિજ્ઞાનના સિદ્ધાંત પર જ કામ કરે છે આનો જવાબ પણ તમે વિજ્ઞાન શિક્ષક પાસેથી મેળવજો ચાલો હવે ભૂખ લાગી છે ને ચાલો કાંઈક ખાઈએ બાળદોસ્તો ચાલો ચાલો પહેલા પાણીપુરી ખાઈએ આ ભાઈની પાણીપુરી ચટાકેદાર અને મસ્ત હોય છે અને જુઓ તો ખરા બધી જ વસ્તુ ઢાંકેલી અને સ્વચ્છ છે બાળદોસ્તો તમે મેળામાં આવ્યા છો ત્યારે એ ધ્યાનમાં રાખવું કે સડેલી બગડેલી કે અસ્વચ્છ વસ્તુઓ ન ખવાય પાણીપુરી ખાવામાં લાઈન ખૂબ જ છે તમારો વારો આવે તે પહેલાં આ ફુગ્ગાવાળા ભાઈને જુઓ હવામાં ઉડતા ફુગ્ગા છે બાળદોસ્તો તમને ખબર છે એ ફુગ્ગા કેમ ઉડે છે એમાં હવા કરતા હલકો હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે છે તમે કહેશો સાહેબ તમે તો બધે જ વિજ્ઞાન લઈ આવ્યા ચાલો આગળ ચાલો છોકરીઓને બંગડી લેવી હોય તો મસ્ત ડિઝાઇનવાળી બંગડી સામે પેલા બેન પાસે છે અને છોકરાઓ સામે જુઓ પેલો ભાઈ હાથ ઉપર મસ્ત ડિઝાઇન કરી આપે છે આપણા દેશમાં વર્ષોથી આ છૂંદણા છૂંદવાનો શોખ લોકોને છે હવે પરદેશમાં લોકો ટેટુ બનાવડાવે છે તમારે બનાવડાવવું છે ટેટુ કે આગળ જઈએ તો ચાલો ત્યારે આગળ બાળદોસ્તો દોડો દોડો અમ કાઢું કે ભમ કાઢું કાળોતરો છે ભાઈ આ મદારીભાઈ છે જાત જાતના સાપ બતાવે છે બાળદોસ્તો એક વાત કહું આ મદારી પાસે એકેય જીવતો કે સાચો સાપ નથી બધા જ રબરના નકલી સાપ છે કારણ કે આપણા દેશમાં સાપની વસ્તી નાબૂદ થતી અટકાવવા સરકારે જ સાપને પકડવા માટે પ્રતિબંધ મૂકી દીધો છે એટલે મદારીએ પેટ ભરવા માટે આમ કરવું પડ્યું ભાઈ તમારે તો હવે જે કરવું હોય તે કરો પણ હું તો દર વર્ષની જેમ મારા મોહનકાકાની આઈસક્રીમની દુકાનમાં તો આઈસ્ક્રીમ ખાઈશ જ મોહનકાકા પચાસ વર્ષથી મેળામાં આઈસ્ક્રીમ વેચે છે આહા મસ્ત તમને એ મોઢામાં પાણી આવી ગયું ને ચાલો આગળ જુઓ આ મસ્ત રમત છે અહીં સામે ચોંટાડેલ ફુગ્ગા આ બંદૂક વડે ફોડવાના છે ચાલો જેને આ રમત રમવી હોય એ રમો બાકીના આ રમકડાની દુકાનમાં રમકડા જુઓ ચાવીવાળા રમકડા પ્રાણીઓના રમકડા રિમોટવાળા રમકડા ઉડતા વિમાન અને ફૂલ રેકેટ અને બેટ દડો પણ અહીં મળે છે ચાલો હવે મારા તરફથી સુલેમાન ચાચાની મીઠાઈની દુકાનમાં ગરમાગરમ ફાફડા અને જલેબી ખાઈએ બાળદોસ્તો આ મેળો તો આખી રાત ચાલશે રાત્રે ઝગમગાટ કરતી લાઇટો થશે લોકો મેળો માણવા રાતે પણ આવે આ ઉપરાંત હવે તો મેળામાં એમ્બ્યુલન્સ ફાયર ફાઇટર સીસીટીવી કેમેરા આકાશમાં ઉડતું ડ્રોન અને મોબાઈલ એટીએમ તથા મોબાઈલ શૌચાલયની વ્યવસ્થા પણ કરવામાં આવે છે મજા પડીને મેળો જોવાની